નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ફ્રા કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. ઇન્ડિયન પોલિટી માટે લક્ષ્મીકાંત બુકની 6th રિવાઇઝ એડિશનની જે આપણે સિરીઝ ચાલુ કરી રહી છે એના આગળના બે ચેપ્ટર આપણે સફળતાપૂર્વક ભણાવી દીધા છે. હવે વાત કરીશું નવા ચેપ્ટર વિશે, કે થર્ડ ચેપ્ટર જેનું નામ છે સેલિયન્ટ ફીચર્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, એટલે કે બંધારણની મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓ. જો આપણા ભારત દેશનું બંધારણ વિશ્વના બધા દેશોથી અલગ પડે છે તો આપણા બંધારણની કઈ કઈ વિશેષતાઓ છે, એવી ટોટલ 17 વિશેષતાઓ વિશે આજના વિડીયોમાં આપણે જાણીશું. જો અમારી આ ઇન્ડિયન પોલિટીની સિરીઝ આપને ખૂબ સારી લાગતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ માહિતી વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી બધા લોકોને યુપીએસસી અને જીપીએસસી પરીક્ષામાં ખૂબ જ ફાયદામંદ નીવડે અને લક્ષ્મીકાંતની પોલિટીની બુક તમને સરળતાથી સમજાઈ શકે. તો અમારા વિડીયોને લાઈક કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. અને ચેપ્ટર 3 માટેનો આ વિડીયો જો તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો અગાઉના ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 માટેના જે 3 લેક્ચર છે એની ઉપર આઈ બટન ઉપર તમને લિંક મળી જશે. તો પહેલાં એ લેક્ચર જુઓ અને પછી આ લેક્ચર જોવાની શરૂઆત કરો, બરાબર? તો હવે જાણીએ કે આપણા ભારતના બંધારણની જે યુનિકનેસ છે તો એ કઈ રીતે થાય છે. તો આપણા ભારતના બંધારણ એ સૌથી વધુ યુનિક છે એના કન્ટેન્ટ બાબતે અને એની સ્પિરિટ બાબતે, એટલે કે એના મુદ્દાઓ બાબતે અને એની જુસ્સાઓ બાબતે. તો આપણે ઓલમોસ્ટ દરેકે દરેક દેશના બંધારણમાંથી કંઈક ને કંઈક સારી સારી વસ્તુ લીધેલી છે. તમને મેં અગાઉ વાત કરી હતી કે આપણે ટોટલ 60 દેશના બંધારણોમાંથી કંઈક ને કંઈક સારી સારી વસ્તુ લઈ લીધું છે, બરાબર? અને જે ઓકે કન્ટ્રીઝ છે એનું કોઈ પણ અત્યાર સુધીના આપણે 1949માં બંધારણમાં આપણે શું કે સ્વીકાર્યું હતું, 26 નવેમ્બર 1949ના રોજ બંધારણનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. ત્યારબાદ અત્યાર સુધી ઘણા મહત્ત્વના સુધારાઓ કરવામાં આવેલા છે. તમને ખ્યાલ હશે બંધારણના આર્ટિકલ 368 અંતર્ગત બંધારણીય સુધારાની જોગવાઈ કરવામાં આવી છે ભાગ 20માં. એમાં મોટા ભાગના સુધારાઓ જેવી કે 7મો બંધારણીય સુધારો, 42મો, 44મો, 73, 74, 97, 101, આ મોટા ભાગના સુધારાઓથી આપણે બંધારણને એકદમ નવું સ્વરૂપ આપી દીધું છે. એમાંય 42મો બંધારણીય સુધારો જે 1976માં લેવામાં આવ્યો હતો એને મિની કોન્સ્ટિટ્યુશન એટલે કે લઘુ બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ કેશવાનંદ ભારતી કેસ 1973માં સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે આર્ટિકલ 368 અંતર્ગત જે પણ બંધારણીય સુધારા કરવામાં આવે પરંતુ એ સુધારા અંતર્ગત સંસદે બંધારણનું મૂળભૂત સ્ટ્રક્ચર એટલે કે બેઝિક સ્ટ્રક્ચર બદલી શકશે નહીં. તો આવી રીતે ન્યાયાલયે પણ સંસદ દ્વારા બંધારણ સુધારા પર અમુક પ્રકારની રોક પણ લગાવવામાં આવી હતી. ત્યારબાદ વાત કરીએ સેલિયન્ટ ફીચર્સ ઓફ કોન્સ્ટિટ્યુશન, એટલે કે બંધારણની જે 17 મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓ છે આ બાબતે તમને પ્રિલિમમાં સ્ટેટમેન્ટ તરીકે પણ પૂછાઈ શકે અને મેન્સમાં આખો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. તો 17 લાક્ષણિકતાની આપણે વિગતવાર ચર્ચા કરીએ. એમાં ભારતના બંધારણની પહેલી લાક્ષણિકતા હોય તો તે લેન્થીએસ્ટ રિટન કોન્સ્ટિટ્યુશન, એટલે કે લાંબામાં લાંબુ લેખિત બંધારણ ભારત દેશનું છે. તો વિશ્વના ઘણા બધા દેશોના બંધારણ છે એમાં સૌથી મોટું લેખિત બંધારણ કોનું છે તો ભારતનું છે. એમાં જો દેશો વાઇઝ કરીએ તો ભારતનું થાય, બાકી ઓરિજિનલમાં સૌથી મોટું બંધારણ એક અમેરિકાના અલબામા સિટીનું છે, પણ દેશોમાં સૌથી મોટું બંધારણ ઓકે ભારતનું બંધારણ છે. હવે મેં તમને વાત કરી કે બંધારણ લેખિત બંધારણ છે તો બંધારણના બે પ્રકાર મુખ્યત્વે પાડી શકાય, રિટન કોન્સ્ટિટ્યુશન અને અનરિટન કોન્સ્ટિટ્યુશન. રિટન કોન્સ્ટિટ્યુશન એટલે શું કે લેખિત બંધારણ કે જેમાં એક જ દસ્તાવેજમાં દેશ માટેના ચલાવવા માટે કાયદાઓ અને નિયમો સંગ્રહિત એક જ દસ્તાવેજમાં કરવામાં આવેલા હોય. એ કેવા કેવા કયા, જેમ કે અમેરિકામાં છે, આપણા ઇન્ડિયામાં છે, જાપાનમાં પણ છે. એટલે અમેરિકા, ઇન્ડિયા, જાપાનમાં રિટન કોન્સ્ટિટ્યુશન છે એટલે કે લેખિત બંધારણ છે. જ્યારે અનરિટન કોન્સ્ટિટ્યુશન એટલે કે અલેખિત બંધારણ એટલે શું કે એમાં એક જ દસ્તાવેજમાં સંગ્રહિત ના કરેલા હોય પરંતુ સમય અને સંજોગ અનુસાર અલગ અલગ નિયમો અલગ અલગ દસ્તાવેજમાં સંગ્રહિત થતા હોય એટલે કે અલેખિત સ્વરૂપમાં હોય. અને તો અલેખિત સ્વરૂપમાં એટલે કે બ્રિટિશ એટલે કે ઇંગ્લેન્ડ, ત્યારબાદ ઇઝરાયલ અને ન્યૂઝીલેન્ડ, એમાં પણ અનરિટન કોન્સ્ટિટ્યુશન છે. એટલે કે ઇંગ્લેન્ડ, ઇઝરાયલ, ન્યૂઝીલેન્ડમાં અનરિટન કોન્સ્ટિટ્યુશન એટલે કે અલેખિત બંધારણ છે, જ્યારે ઇન્ડિયા, અમેરિકા, જાપાનમાં લેખિત બંધારણ છે. હવે આપણે મેં વાત કરી કે વિશ્વનું દેશોમાં સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ આપણું છે અને એ કોમ્પ્રિહેન્સિવ છે, એલેબોરેટ એટલે કે વર્ણન કરવામાં આવેલું છે અને ડિટેલ ડોક્યુમેન્ટ છે. ત્યારબાદ 1949નું જે ઓરિજિનલ બંધારણ હતું એમાં કેટલા આર્ટિકલ હતા, 395 આર્ટિકલ્સ એટલે કે 395 અનુચ્છેદ હતા અને એમાં 22 ભાગ પાડવામાં આવ્યા હતા. જ્યારે
અત્યારે 2019ની સ્થિતિએ અત્યારે આપણા બંધારણમાં કેટલા અનુચ્છેદ છે? તો એક તો સેપરેટ આમુખ છે. જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે ઓકે આમુખ નિર્માણ પામ્યું ત્યારે આમુખ હતું નહીં, અત્યારે આમુખ પણ છે સેપરેટ. આ ઉપરાંત 470 જેટલા અનુચ્છેદ છે અને 25 ભાગ છે, બરોબર છે, અને 12 અનુસૂચિઓ છે. જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે 8 અનુસૂચિઓ હતી અને આજે 12 સૂચિઓ છે. અને ત્યારબાદ ઘણા બધા સુધારાઓ કરવામાં આવ્યા છે. 1951થી લઈને અત્યાર સુધી 20 જેટલા અનુચ્છેદ અને એક ભાગ એટલે 7મો ભાગ દૂર કરવામાં આવેલો છે અને નવા 95 અનુચ્છેદ ઉમેરવામાં આવે છે અને 4 નવા ભાગ ઉમેરવામાં આવ્યા છે. કયા કયા? એક તો 4A, 9A, 9B અને 14A, અને 4 અનુસૂચિઓ નવી ઉમેરવામાં આવેલી છે. કઈ કઈ? 9, 10, 11 અને 12. બીજું, અને વિશ્વનું બીજું કોઈ પણ બંધારણ એટલું નથી કે જેમાં આટલા બધા અનુચ્છેદ હોય. તમને આગળના ચેપ્ટરમાં પણ મેં અગાઉ ઓસ્ટ્રેલિયા અને કેનેડાના બંધારણમાં કેટલા કેટલા અનુચ્છેદ છે અને એને બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો એનું આગળના લેક્ચરમાં મેં વાત કરી હતી. હવે 4 ફેક્ટર એવા છે કે જેના લીધેથી આપણું બંધારણ એલિફન્ટ સાઇઝનું બન્યું છે, એટલે કે સૌથી લાંબામાં લાંબુ બન્યું છે. એ કયા કયા ફેક્ટર છે? તો જિયોગ્રાફી ફેક્ટર, હિસ્ટોરિકલ ફેક્ટર અને સિંગલ કોન્સ્ટિટ્યુશન અને ડોમિનન્સ ફેક્ટર. તો આ કયા કયા? તો જિયોગ્રાફિકલ ફેક્ટરમાં આપણે એક તો વિશાળ ભૌગોલિકતા વિવિધતા ધરાવતો દેશ છે. આપણા દેશમાં વિવિધ ધર્મના લોકો હળીમળીને રહે છે, વિવિધતા મેકતા ધરાવે, એના લીધેથી આપણું બંધારણ મોટું છે. હિસ્ટોરિકલ ફેક્ટર કે ભાઈ આપણે અંગ્રેજોના ગુલામી અંતર્ગત 100 વર્ષથી વધુ સમય વિતાવ્યો છે, એના લીધેથી આપણા કે બંધારણમાં સૌથી મહત્ત્વની અસર કયા કાયદાની છે? તો ભારત સરકાર અધિનિયમ 1935ની એક્ટ છે. એટલે આપણું બંધારણ 60%થી પણ વધુ આ 1935ના એક્ટમાંથી લેવામાં આવ્યું છે. અને આ 1935ના એક્ટમાં ખુદ કેટલા આર્ટિકલ હતા? 321 જેટલા આર્ટિકલ હતા. તો આપણે એના લીધેથી બલકી બની ગયું છે. સિંગલ કોન્સ્ટિટ્યુશન છે સેન્ટર અને સ્ટેટ માટે, એટલે કે ભાઈ દેશ એટલે કેન્દ્ર અને રાજ્ય માટે અલગ અલગ બંધારણની જોગવાઈ નથી અમેરિકાની જેમ, પરંતુ આપણે કેન્દ્ર અને રાજ્ય માટે એક જ બંધારણની જોગવાઈ છે. ત્યારબાદ વાત કરીએ ડોમિનન્સ, લીગલ લ્યુમિનર્સ ઇન કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી, કે આપણે બંધારણ સભામાં જે મેં આગળ ટીકા વાત કરી હતી, બંધારણ સભાની ટીકા આગળના લેક્ચરમાં, તો બંધારણ સભામાં મોટા ભાગના સભ્યો એ વકીલ હું કે વ્યવસાય ધરાવતા હતા, એટલે એ લોકો હું કે એક્સ્ટ્રા ઓર્ડિનરી હું કે લખતા હતા, એટલે એના લીધેથી બંધારણ મોટું બની ગયું છે. હવે વાત કરીએ કે આપણું જે બંધારણ છે એ ખાલી ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ ગવર્નન્સ એટલું નથી ધરાવતું, પરંતુ એડમિનિસ્ટ્રેટિવ પ્રોવિઝન્સ પણ ધરાવે છે. એટલે કે ભાઈ શાસન માટેના હું કે મૂળભૂત સિદ્ધાંતો નથી ધરાવતું, પરંતુ વહીવટી માટે કેવી જોગવાઈ હોવી જોઈએ એનું પણ આપણા બંધારણમાં સમાવેશ કરવામાં આવેલો છે. અને જે હાલની મોડર્ન ડેમોક્રેટિક કન્ટ્રીઝ છે કે જેણે અમુક સામાન્ય જોગવાઈઓના બંધારણમાં મૂકી દીધી છે, એની પણ જોગવાઈ આપણા બંધારણમાં એડ કરવામાં આવેલી છે. એના લીધેથી આપણા ભારત દેશનું બંધારણ મોટું છે. તો આ મેન્સમાં તમને આ રીતે એમાં વેરીફાઈ પણ કરી શકો. હવે બીજી મહત્વની લાક્ષણિકતા એ છે કે ડ્રોન ફ્રોમ વેરિયસ સોર્સિસ, કે અલગ અલગ સોર્સિસ નો અભ્યાસ કરીને આપણા બંધારણનું નિર્માણ કરવામાં આવેલું છે. તો આપણા બંધારણ મહત્વમાં કોના ભાગમાં લેવામાં આવ્યું હતું? 60% એ ભારત સરકાર અધિનિયમ 1935માં લેવામાં આવેલું છે. અને બાબા સાહેબ આંબેડકરે આપણે જે હું કે એવું કીધું છે કે આપણું ભારત દેશનું બંધારણ એ આફ્ટર રેન્સ્ક્યુલિંગ ઓલ ઓફ ધ નોન કોન્સ્ટિટ્યુશન ઓફ ધ વર્લ્ડ, કે આપણો ભારત દેશનું બંધારણ મહત્ત્વના બધા દેશોના બંધારણનો અભ્યાસ કરીને છેલ્લે ફિલ્ટર કરીને આપણું બંધારણ બનાવવામાં આવેલું છે, એટલે બેસ્ટમાં બેસ્ટ બંધારણ આપવામાં આવેલું છે. એના સ્ટ્રક્ચરલ પાર્ટ છે લાર્જ એક્સટેન્ટ છે ડિરાઇવ ફ્રોમ ભારત સરકાર અધિનિયમ. હવે જો કેટલા કેટલા પાર્ટ છે? એક તો સ્ટ્રક્ચરલ પાર્ટ, ફિલોસોફિકલ પાર્ટ એન્ડ પોલિટિકલ પાર્ટ, બરોબર છે. આ 3 પાર્ટ છે. એમાં સ્ટ્રક્ચરલ પાર્ટ એટલે કે ભાઈ સ્ટ્રક્ચરલ બંધારણનું માળખું કેવું રહેશે, એ મોટાભાગનું માળખું જે લાર્જ કન્ટેન્ટ્સમાં અને એકમાંથી લેવામાં આવ્યું છે, તો ભારત સરકાર અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યું છે. ફિલોસોફિકલ પાર્ટ, ફિલોસોફિકલ પાર્ટ એટલે કે મનોવૈજ્ઞાનિક હું કહેવાય જે પાર્ટ છે, એ જેમાં કે ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકારો DPSP એટલે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એ આપણે મૂળભૂત અધિકારો કયા બંધારણમાંથી લીધા? અમેરિકન બંધારણમાંથી, USAમાંથી. અને DPSP એ કોના બંધારણમાંથી લીધા? આયરિશ કોન્સ્ટિટ્યુશન એટલે કે આયર્લેન્ડના બંધારણમાંથી. ત્યારબાદ પોલિટિકલ પાર્ટ, પોલિટિકલ પાર્ટમાં કયો કયો ભાગ લાવે? એક તો કેબિનેટ ગવર્મેન્ટના પ્રિન્સિપલ, રિલેશન બિટવીન એક્ઝિક્યુટિવ એન્ડ લેજિસ્લેટિવ એટલે કે ધારાકીય અને કારોબારી વચ્ચેનો સંબંધ, આ મોટાભાગનું આપણે આ શેમાંથી લીધેલું છે? બ્રિટિશના બંધારણમાંથી લીધેલું છે. હવે બીજા ભાગ મોટાભાગના પ્રોવિઝન આપણે અલગ અલગ દેશોમાંથી લીધેલા છે, જેમ કે કેનેડામાંથી આપણે
ફેડરલ સિસ્ટમની જોગવાઈ કીધી છે, અર્ધ સમવાય તંત્ર ક્વાસી ફેડરલ જેને કહેવાય છે. ઓસ્ટ્રેલિયામાંથી આપણે કનકરન્ટ લિસ્ટની જોગવાઈ લીધી છે, જર્મનીમાંથી આપણે એમરજન્સીની જોગવાઈ લીધેલી છે, યુએસએસઆરમાંથી આપણે ફંડામેન્ટલ ડ્યુટીઝની જોગવાઈ લીધેલી છે એટલે મૂળભૂત ફરજોની લીધેલી છે જે અત્યારે રશિયા છે, ફ્રેન્ચમાંથી આપણે સમાનતા સ્વતંત્રતા બંધુતા એની જોગવાઈ લીધી છે, સાઉથ આફ્રિકામાંથી આપણે કટોકટીની એ રીતે જોગવાઈ લીધી છે, જાપાનમાંથી આપણે ડ્યુ પ્રોસેસ ઓફ લોની જગ્યાએ એસ્ટાબ્લિશ પ્રોસેસ બાય લો એટલે કે કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયાનો સિદ્ધાંત આપણે લીધેલો. તો આપણે મહત્ત્વના દેશોના બંધારણનો આપણે આ રીતે અભ્યાસ કરીને કીધું છે. સાઉથ આફ્રિકામાંથી બંધારણની સુધારાની પણ જોગવાઈ લેવામાં આવેલી છે. ત્યારબાદ આપણે કોઈ પણ બંધારણ છે એમાં મોટાભાગની અસર મેં તમને કીધું કે ભારત સરકાર અધિનિયમ 1935ના છે, એમાં કઈ કઈ વસ્તુઓ છે. ભારત સરકાર અધિનિયમ 1935ની ફેડરલ સ્કીમ મેં તમને જ્યારે ભારત સરકાર અધિનિયમ 1935 શીખવાડ્યું આગળના લેક્ચરમાં ત્યારે મેં તમને કીધું હતું કે આમાં ફેડરલ યુનિયન આપણે બનાવવાની વાત કરી હતી એટલે કે ફેડરલ સ્કીમ એનામાંથી લીધેલી છે. જ્યુડિશરી સિસ્ટમ, ગવર્નર, ઇમરજન્સી પાવર, પબ્લિક સર્વિસ કમિશન, બરાબર છે, અને મોટાભાગની એડમિનિસ્ટ્રેટિવ ડિટેલ્સ એ આપણા ભારત સરકાર અધિનિયમ 1935માંથી લેવામાં આવેલી છે. એટલે કે મોર દેન હાફ ઓફ પ્રોવિઝન, મેં કીધું ને 60% બંધારણનો ભાગ 1935ના કાયદામાંથી લેવામાં આવેલો છે. હવે ત્રીજી એની લાક્ષણિકતા છે, બ્લેન્ડ વિથ રિજિડિટી એન્ડ ફ્લેક્સિબિલિટી. એટલે આપણું બંધારણ એ જેટલું કડક પણ છે એટલું નરમ પણ છે કે જેમાં સરળતાથી સુધારા પણ કરી શકાય અને એવી અમુક બાબત છે કે જેમાં સરળતાથી સુધારા કરી શકાતા નથી, બરાબર. તો જેમ કે રિજિડ કોન્સ્ટિટ્યુશન કોને કહેવાય કે એના માટે બંધારણમાં સુધાર કરવા માટે એક સ્પેસિફિક પ્રોસિજર હોય જે અમેરિકાના બંધારણમાં જોવા મળે છે. ફ્લેક્સિબલ કોન્સ્ટિટ્યુશન કોને કહેવાય કે એમાં સુધારા કરવા માટે એક નોર્મલ પ્રોસિજર, સામાન્ય કાયદા જેમ લાવવું હોય એવી સુધારા કરવું પડે, એ આપણે બ્રિટિશના બંધારણમાં જોવા મળે છે. તો આપણા ઇન્ડિયામાં રિજિડ પણ નથી, ફ્લેક્સિબલ નથી, બંનેનું સિન્થેસિસ એટલે બંનેનું મિશ્રણ છે. તો આપણામાં જેમ કે આર્ટિકલ 368 છે બંધારણને સુધારવા માટે, એમાં તો બંધારણ સુધારા બે પ્રકારે કરી શકાય. પહેલી પ્રકારે કઈ રીતે પડી શકાય કે જે અમુક બંધારણ સુધારા સ્પેશિયલ મેજોરિટી એટલે કે વિશિષ્ટ બહુમતીથી કરી શકાય. એમાં શું હોય તો ભાઈ હાજર સભ્યના 2/3 મેજોરિટી, 2/3 બહુમતી અને કુલ સભ્યોના 50% મેજોરિટી ઓફ ટોટલ મેમ્બર. તો આ રીતે સ્પેશિયલ મેજોરિટી હોય અને અમુક પ્રોવિઝન માત્ર સ્પેશિયલ મેજોરિટી એટલે કે 2/3 મેજોરિટીથી કરી શકાય, બરાબર. અને અમુક સુધારા ખાલી માત્ર 1/2થી કરી શકાય. અને આ તો બંધારણ સુધારાની વાત છે અને કેટલા કહું કે સુધારો તો આપણે એટલું માત્ર ઓર્ડિનરી લેજિસ્લેટિવ પ્રોસેસ એટલે સામાન્ય કાયદા બનાવવા માટે 50%થી વધુ કુલ સીટના જોઈએ એવાથી પણ સુધારા કરી શકાય એટલે આપ અને ઘણા સુધારા તો આર્ટિકલ 368 અંતર્ગત આવતા પણ નથી, જેમ કે ઓલો દેશ કે રાજ્યોની સીમામાં આર્ટિકલ 3 અંતર્ગત ના હું કે વધઘટ કરવી, નામ બદલવું, તો આ બધા સુધારા 368 અંતર્ગત સુધારા ના કહેવાય. તેનું જે વિગતવાર ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આ થઈ બંધારણની રિજિડિટી અને ફ્લેક્સિબિલિટીની જોગવાઈ વિશે. ત્યારબાદ ચોથી જોગવાઈ છે આપણા બંધારણમાં ફેડરલ સિસ્ટમ વિથ યુનિટરી બાયસ છે, એટલે કે જેટલું પણ હું કે રાજ્યનું હું કે અને કેન્દ્રનું સમતોલન જાળવાય છે એટલું પણ કેન્દ્રની પાવર પણ જોવા મળે છે. તો આ આપણું યુનિક ફીચર છે કે જેમ કે આપણું બંધારણ હું કે ફેડરલ સિસ્ટમ ગવર્મેન્ટમાંથી ભારત સરકાર અધિનિયમ 1935ના અંતર્ગત લેવેલું છે. તો આપણા ફેડરલ સિસ્ટમ કોને કહેવાય, ફેડરલ સિસ્ટમમાં 2 ગવર્મેન્ટ હોય, એમાં ડિવિઝન ઓફ પાવર રિટન કોન્સ્ટિટ્યુશન હોય, સુપ્રેમસી ઓફ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણની સર્વોચ્ચતા હોય, રિજિડિટી ઓફ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણનું કડકપણું હોય, ત્યારબાદ ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી સ્વતંત્ર કે ન્યાયાલય બાય કેમરાલિઝમ એટલે કે દ્વિગુહી ધારાસભા હોય, આ બધા ફીચર્સ હોય તેને ફેડરલ સિસ્ટમ કહેવાય. તો આ ફેડરલ સિસ્ટમના ફીચર્સ તમે જાણી લીધા, 2 ગવર્મેન્ટ, ડિવિઝન ઓફ પાવર, રિટન કોન્સ્ટિટ્યુશન, બંધારણની સર્વોચ્ચતા, રિજિડિટી ઓફ કોન્સ્ટિટ્યુશન, ત્યારબાદ ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી બાય કેમરાલિઝમ. તો પણ આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં લાર્જ નંબર ઓફ યુનિટરી સિસ્ટમ છે અને કે નોન ફેડરલ ફીચર પણ છે. આ ઉપરના ફેડરલ ફીચર્સ આપણા ભારતના બંધારણમાં છે એટલે આપણે એમ કહી શકાય કે ભારતનું બંધારણ ફેડરલ સિસ્ટમ ધરાવે છે. તો ઘણા એવા ફીચર છે કે યુનિટરી સિસ્ટમ પણ દર્શાવે છે કે નોન ફેડરલ ફીચર છે, જેમ કે આપણા ભારતમાં સ્ટ્રોંગ સેન્ટર છે, બરાબર છે, આપણા ભારત દેશમાં સિંગલ કોન્સ્ટિટ્યુશન, કેન્દ્ર અને રાજ્ય માટે એક જ બંધારણ છે, સિંગલ સિટીઝનશીપ, એક જ નાગરિકતા, રાજ્યવાળાને રાજ્યની અલગ નાગરિકતા મળતી નથી, ત્યારબાદ ફ્લેક્સિબિલિટી ઓફ કોન્સ્ટિટ્યુશન કે બંધારણમાં સરળતાથી અમુક સુધારા પણ કરી શકાય છે, ઇન્ટિગ્રેટેડ જ્યુડિશિયરી એટલે કે જ્યુડિશિયરીનું એક જ સ્તર છે હું કે સુપ્રીમ કોર્ટ ત્યારબાદ હાઈકોર્ટ એવી રીતે, એપોઇન્ટમેન્ટ ઓફ સ્ટેટ ગવર્નર બાય સેન્ટર કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોના ગવર્નરને જોગવાય, તો આ યુનિટરી ફીચર કહેવાય. ત્યારબાદ ઓલ ઇન્ડિયા સર્વિસ,
જે આઈએએસ આઈપીએસ આઈએફએસ એ બધી ઓલ ઇન્ડિયા સર્વિસની નિમણૂક સેન્ટર દ્વારા થાય, પણ એનું કામ એને રાજ્ય હારે કરવાનું હોય. ત્યારબાદ ઇમરજન્સી પ્રોવિઝન એટલે કે કટોકટીની જોગવાઈ, તો આ બધી યુનિટરી ફીચર છે. ઉપરની જોગવાઈ ફેડરલ ફીચર છે, તો આ બંને જોગવાઈ છે. તો આપણે ફેડરેશન જે છે એ અત્યારે કોન્સ્ટિટ્યુશનમાં વપરાતો નથી. ફેડરેશન શબ્દ 1935 અધિનિયમમાં શબ્દ વપરાયો હતો, પણ હાલના કોન્સ્ટિટ્યુશનમાં ફેડરેશન શબ્દ નથી, આપણા કોન્સ્ટિટ્યુશનમાં યુનિયન શબ્દ છે. બરોબર. તો આપણે આર્ટિકલ 1માં કઈ રીતે ઇન્ડિયાને ડિસ્ક્રાઇબ કર્યું છે, તો યુનિયન ઓફ સ્ટેટ્સ. બરોબર છે. યુનિયન ઓફ સ્ટેટ્સના બે મિનિંગ થાય કે ભારત એ રાજ્યોનો સંઘ રહેશે. એટલે એનો મતલબ શું થાય કે ઇન્ડિયા ફેડરેશન ઇઝ નોટ રિઝલ્ટ ઓફ એગ્રીમેન્ટ બાય સ્ટેટ્સ. એટલે કે ભારત જે યુનિયન બન્યું છે એમાં કોઈ રાજ્યો કોઈ એગ્રીમેન્ટ દ્વારા જોડાયેલા નથી, કોઈ કરાર દ્વારા ભારત સાથે રાજ્યો જોડાયેલા નથી. કે એટલે આથી કોઈ પણ રાજ્ય ભારતથી એટલે કે આ ફેડરેશનથી અલગ પણ ન થઈ શકે. એટલે કે ભારત એ અખંડ હું કે વિભિન્ન રાજ્યનો સંઘ છે. એટલે કે ભારત એ રાજ્યોનો સંઘ છે. આથી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનને આપણે ઘણા ઘણા અલગ અલગ નામથી ફેડરલ હું કે કરી કરે છે. તો જેમ કે આપણે જે કેસી સાહેબ છે એમણે શું કીધું છે કે ફેડરલ ઇન ફોર્મ બટ યુનિટરી ઇન સ્પિરિટ. કે ભાઈ ફોર્મના સ્વરૂપમાં ફેડરલ છે પરંતુ જુસ્સાના સ્વરૂપમાં યુનિટરી છે. એટલે આ કે કેવું છે, ક્વાસી ફેડરલ. ત્યારે બીજું મોરિસ જોન સાહેબે શું કીધું છે કે બાર્ગનિંગ ફેડરલિઝમ, એટલે કે ઉછીનું ફેડરલિઝમ આપણું ભારત દેશનું બંધારણ છે. કોઓપરેટિવ ફેડરલિઝમ કોણે કીધું છે, ગ્રેનવિન ઓસ્ટિન સાહેબે. ગ્રેનવિન ઓસ્ટિન સાહેબે એવું કીધું છે કે આપણા ભારત દેશમાં સહકારી ફેડરલિઝમ છે. બરાબર. અને આપણે સેન્ટ્રલાઇઝેશન ટેન્ડન્સી સાથેનું ફેડરલિઝમ, આવું આયરન જેનિંગે કીધું છે. તો અલગ અલગ દેશના પોલિટિકલ કહેવાય વિશેષતાઓએ અલગ અલગ ભારતના દેશની બંધારણની ઉપમાઓ આપેલી છે. તો પાંચમી જોગવાઈની વાત કરીએ તો પાંચમી વિશેષતા શું છે, પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ. આપણા ભારતના દેશમાં કેવા પ્રકારનું સ્વરૂપ છે લોકશાહીનું, તો સંસદીય લોકશાહીનું સ્વરૂપ છે. કે જેમાં ભારતનું બંધારણ એ બ્રિટિશ પાર્લામેન્ટરી સિસ્ટમમાંથી હું કહેવાય ઉપાડવામાં આવેલું છે નથી, અને રાધર દેન કે અમેરિકન પાર્લામેન્ટની સિસ્ટમમાંથી પ્રેસિડેન્ટ સિસ્ટમમાંથી પણ નથી. એટલે આપણે કઈ રીતે છે કે બ્રિટિશમાં જે પાર્લામેન્ટરી સિસ્ટમ છે એવું પણ સંપૂર્ણ આપણે નથી, અને અમેરિકામાં પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ કે પ્રણાલી છે એવી પણ આપણે સંપૂર્ણ પ્રણાલી નથી. એટલે આપણા પાર્લામેન્ટરી સિસ્ટમ એ કોઓપરેશનના આધારે છે, કોઓર્ડિનેશનના આધારે છે. કોના કોના વચ્ચે, તો લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવ ઓર્ગનની વચ્ચે. બરાબર. પાર્લામેન્ટરી સિસ્ટમ અને પ્રેસિડેન્સી સિસ્ટમ એ કોના આધારે છે, તો ડોક્ટ્રિન ઓફ સેપરેશન ઓફ પાવર બિટવીન ટુ ઓર્ગન. ટુ ઓર્ગન મીન્સ કયા કયા, સેન્ટ્રલ અને સ્ટેટ. તો આપણે બંનેના ફીચર્સ લઈ લીધા છે, પાર્લામેન્ટરી સિસ્ટમના ફીચર્સ જેમ કે કોઓપરેશન કોઓર્ડિનેશન બિટવીન લેજિસ્લેટર એન્ડ એક્ઝિક્યુટિવ, ધારાસભા અને કારોબારી વચ્ચે કોઓર્ડિનેશનનું ફીચર્સ, અને પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં સેપરેશન ઓફ પાવર, આપણે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સેપરેશન ઓફ પાવરનું તેને ફીચર્સ લઈ લીધું છે. તો બરાબર. તો આપણે પાર્લામેન્ટરી સિસ્ટમને કયા નામે એવું કે ઓળખવામાં આવે છે, વેસ્ટ મિનિસ્ટર મોડલ. વેસ્ટ મિનિસ્ટર મોડલ એટલે કે જે બ્રિટનના એક સમયના મંત્રી હતા એના નામથી વેસ્ટ મિનિસ્ટર મોડલ ઉપાય છે. અને એનાથી શું જોગવાય છે કે રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ એન્ડ કેબિનેટ ગવર્મેન્ટની આપણે ખ્યાતિ છે. કે ભાઈ આપણા ભારતમાં હું કે જે પણ મંત્રીઓ છે સામૂહિક રીતે લોકસભાને જરૂર હું કે જવાબદાર છે, અને વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે. તો એવી રીતે રિસ્પોન્સિબલ ગવર્મેન્ટની જોગવાઈ છે. ત્યારબાદ કેબિનેટ ગવર્મેન્ટ, તો આપણે કેબિનેટની પણ મંત્રીઓની આખી મંત્રી પરિષદની જોગવાઈઓ છે. તો આ વેસ્ટ મિનિસ્ટર મોડલના લક્ષણો છે, ખ્યાલ આવી ગયો. ત્યારબાદ કોન્સ્ટિટ્યુશન એસ્ટાબ્લિશ પાર્લામેન્ટરી સિસ્ટમ નોટ ઓનલી એટ સેન્ટર બટ ઓલ્સો ઇન સ્ટેટ. કે ભાઈ આ સંસદીય પ્રણાલી છે એ માત્ર કેન્દ્ર પૂરતી નથી સીમિત, એ રાજ્યોમાં પણ સંસદીય પ્રણાલી જોવા મળે છે. એટલે કે જેવી રીતે કેન્દ્ર સરકારમાં જવાબદાર સરકાર છે, રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ છે, એવી જ રીતે રાજ્યમાં પણ જવાબદાર સરકારની નિમણૂક કરવામાં આવેલી છે. એમાં પણ દ્વિગુહી ધારાસભા અમુક અમુક હોય, અને એમાં પણ ધારાસભા અને કારોબારી વચ્ચે કોઓર્ડિનેશન હોય છે. હવે ફીચર્સ એવા કેવા છે કે જે પાર્લામેન્ટરી ગવર્મેન્ટ બતાવે છે ઇન્ડિયાના, તો જેમ કે ઇન્ડિયામાં પ્રેઝન્સ ઓફ નોમિનલ એન્ડ રિયલ એક્ઝિક્યુટિવ, એટલે કે નામ માત્રના વડા પણ છે અને વાસ્તવિક વડા પણ છે. નામ માત્રના વડા એટલે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ, અને વાસ્તવિક વડા એટલે કે વડાપ્રધાન અને મુખ્યમંત્રી. મેજોરિટી પાર્ટી રૂલ છે આપણા ઇન્ડિયામાં, એટલે કે બહુમતી સરકારની કે સ્થાપના થાય. ત્યારબાદ કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી ઓફ એક્ઝિક્યુટિવ ટુ લેજિસ્લેચર, એટલે કે કારોબારીની સામૂહિક જવાબદારી લેજિસ્લેટર એટલે કે ધારાસભા અંતર્ગત છે. એટલે મેં તમને વાત કરી કે મંત્રીઓ સામૂહિક રીતે કોને જવાબદાર છે, તો લોકસભાને જવાબદાર છે. ત્યારબાદ મેમ્બરશી ઓફ મિનિસ્ટરી ઇન લેજિસ્લેટર,
કે જે મિનિસ્ટર હોય મંત્રી હોય એ લેજિસ્લેટરના ભાગ છે, એટલે કે ભાઈ ધારાસભાના ભાગ છે, લોકસભા કે રાજ્યસભાના. ત્યારબાદ લીડરશીપ ઓફ પ્રાઇમ મિનિસ્ટર ઓર ચીફ મિનિસ્ટર, વડાપ્રધાન અને મુખ્યમંત્રીની નેતાગીરી, એ પણ પાર્લામેન્ટરી ગવર્નમેન્ટનું બતાવે છે. ડિઝોલ્યુશન ઓફ લોઅર હાઉસ, જેમ કે લોકસભા ઓર એસેમ્બલી કે વિધાનસભા, કે આપણે કોઈ પણ ગમે ત્યારે લોકસભા કે વિધાનસભાને ડિઝોલ્યુશન એટલે કે નાબૂદ પણ કરી શકાય છે. તો આ જે છ ફીચર્સ છે એ પાર્લામેન્ટરી ગવર્નમેન્ટના ફીચર છે કે જે ઇન્ડિયામાં બતાવે છે. તો આ રીતે તમે મેન્સમાં અને પ્રિલિમમાં તમને કામ આવે. છતાં પણ જે ભારતની પાર્લામેન્ટરી સિસ્ટમ છે એ લાર્જલી બેઝડ ઓન બ્રિટિશ પેટર્ન કે બ્રિટિશ સિસ્ટમના આધારે છે, પરંતુ ફંડામેન્ટલ ડિફરન્સ કે કેટલો છે તો ઇન્ડિયન પાર્લામેન્ટ એ છે ને સોવરેનિટી નથી બ્રિટિશની જેમ. કેમ કે બ્રિટિશમાં જે નોમિનલ હેડ હોય, નામ માત્રના વડા હોય, એ સક્સેશન હોય છે કે એમાં વંશ પરંપરાગત હોય છે કે એના રાણી વંશ પરંપરાગત રીતે નિમાય છે. જ્યારે ભારતમાં એવું કે પ્રેસિડન્ટ હોય એ પ્રેસિડન્ટની ઇનડાયરેક્ટલી ઇલેક્શન થાય છે સપ્રમાણ પ્રતિનિધિત્વ સરના, એટલે કે ભાઈ ભારત એ ઇલેક્ટેડ હેડ છે એટલે કે રિપબ્લિક છે, અને બ્રિટિશમાં મોનાર્કી છે, રાજાશાહી છે, હેરેડિટરી એટલે વંશ પરંપરાગત હેડ હોય છે, બરાબર. અને બીજું, પાર્લામેન્ટરી સિસ્ટમ ઇન્ડિયાની હોય કે બ્રિટનની હોય, રોલ પ્રાઇમ મિનિસ્ટરનો રોલ ખૂબ જ મહત્ત્વનો બની જાય છે, કારણ કે એ જ હકીકતમાં હું કે દેશનું હું કે ચલાવતા હોય છે. એટલે આજની પ્રાઇમ મિનિસ્ટર મિનિસ્ટર ગવર્નમેન્ટ એટલે પ્રધાનમંત્રીની સરકાર પણ કહેવામાં આવે છે. તો આ કે જે અમે ફીચર્સની વાત કરીએ છીએ, તમને સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરો, જોવામાં મશગુલ બનો, એની પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ માહિતી વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો. હવે જાણીએ છઠ્ઠા મહત્ત્વના ફીચર્સ વિશે, કે છઠ્ઠી મહત્ત્વની જોગવાઈ શું છે કે સિન્થેસિસ ઓફ પાર્લામેન્ટરી સોવરેનિટી એન્ડ જ્યુડિશિયલ સુપ્રીમેસી, એટલે કે આપણા ભારતના બંધારણમાં સંસદીય સાર્વભૌમતા અને જ્યુડિશિયલ સુપ્રીમિટી એટલે કે ન્યાયની સર્વોચ્ચતા બંનેનું મિશ્રણ જોવા મળે છે. એટલે કે આપણા ભારતમાં સંસદ જેટલી શક્તિશાળી છે એના કાર્યક્ષેત્રમાં એટલું શક્તિશાળી ન્યાયતંત્ર છે. તો બંને કઈ કઈ રીતે પોતાના કાર્યક્ષેત્રમાં ન્યાયતંત્ર છે એનું જોઈએ. તો ડોક્ટ્રિન ઓફ સોવરેનિટી ઓફ પાર્લામેન્ટ એસોસિએટેડ વિથ બ્રિટિશ પાર્લામેન્ટ, એટલે કે ભાઈ સંસદની સર્વોચ્ચતા એ બ્રિટિશ પાર્લામેન્ટને લેવામાંથી આવેલી છે, જ્યારે જ્યુડિશિયલ સુપ્રીમેટી ન્યાયતંત્રની સર્વોચ્ચતા એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલી છે. ઇન્ડિયાના પાર્લામેન્ટમાં સિસ્ટમ ઓકે બ્રિટિશ કરતાં કઈ રીતે થાય છે કે ભાઈ જ્યુડિશિયલ રિવ્યૂ, સુપ્રીમ કોર્ટનો જ્યુડિશિયલ પાવર છે એ યુએસના જ્યુડિશિયલ પાવર કરતાં અલગ છે કે થોડોક નાનો છે, કે ભાઈ યુએસમાં કે જ્યુડિશિયલની સુપ્રીમેસી હોય છે, જ્યારે ઇન્ડિયામાં પણ જ્યુડિશિયલની સુપ્રીમેસી હોય છે, પરંતુ એ યુએસને જ્યુડિશિયલ સુપ્રીમેસી રિવ્યૂ કરવા પાવર કરતાં ઇન્ડિયાનો પાવર ખૂબ ઓછો છે, એટલે ઇન્ડિયામાં બેનું મિશ્રણ છે. અમેરિકન કોન્સ્ટિટ્યુશન એ કઈ રીતે આ કઈ રીતે કહેવાય છે કે જ્યુડિશિયલ પાવર ઇન્ડિયામાં યુએસ કરતાં ઓછો છે, તો અમેરિકન કોન્સ્ટિટ્યુશનની કઈ પ્રોસેસ ફોલો કરે છે, તો ડ્યુ પ્રોસેસ ઓફ લો, બરાબર છે. જ્યારે ભારતમાં કઈ પ્રોસેસ મેન્ટેન થાય છે, તો પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો. હવે આમાં ફરક શું છે, ડ્યુ પ્રોસેસ ઓફ લો એટલે કે લુઈસ ડેનો સિદ્ધાંત છે કે ભાઈ કાયદા બનાવવાની પ્રક્રિયા, તો જે કાયદો બને છે એ કાયદો ઓકે જે રીતે બને છે એ બંધારણીય પ્રક્રિયા રીતે બનેલો છે કે નહીં એ તો ચેક કરે છે ન્યાયતંત્ર, પરંતુ કાયદો બન્યા પછી એ કાયદો અમલમાં આવવા માટે હું કે કાંઈ બંધારણની જોગવાઈનું ઉલ્લંઘન કરતો નથી ને એ પણ ન્યાયતંત્ર જોવે છે. એટલે કે ડ્યુ પ્રોસેસ ઓફ લો એટલે કે ભાઈ કાયદા બનાવવાની પ્રક્રિયાની પહેલાંથી લઈને પછીની પ્રક્રિયા પણ હું કે ન્યાયતંત્ર દ્વારા હું કહેવાય કંટ્રોલ થાય છે. જ્યારે આપણા ઇન્ડિયામાં શું છે, પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો એટલે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, કે ભાઈ આપણા બંધારણમાં એવું કે લખી દીધું છે કે કાયદો બનાવવા માટે આ પ્રક્રિયાનું ફોલો કરવી જોઈએ, અને એ પ્રક્રિયા ફોલો કરીને કાયદો બનાવવામાં આવે, અને એ કાયદો ચાહે હું કે અમુક જોગવાઈઓનું ભંગ પણ કરતો હોય તો પણ ચાલે, પણ કારણ કે એને સિસ્ટમ ફોલો કરી છે ધ્વનિમતને, જેની અત્યારે કંટ્રોવર્સી ઘણી વાર ચાલે છે, તો કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. તો આપણે ન્યાયતંત્ર એ જ જોવે કાયદો બંધારણીય કે ગેરબંધારણીય છે કે નહીં, કે એણે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનું પાલન કરેલું છે કે નહીં એ જ માત્ર જોવે, અને એના જ આધારે જ્યુડિશિયલ રિવ્યૂ કરી શકે. જ્યારે અમેરિકાના બંધારણમાં ડ્યુ પ્રોસેસ ઓફ લો ના આધારે જ્યુડિશિયલ રિવ્યૂ થઈ, એટલે અમેરિકાનું જ્યુડિશિયલ રિવ્યૂ પાવર ભારત કરતાં મોટો છે. ત્યારબાદ ભારતના બંધારણના ઘડવૈયાઓ હતા એણે ઓકે સિન્થેસિસ, પ્રોપર સિન્થેસિસ એટલે કે બ્રિટનના બંધારણ અને અમેરિકાના બંધારણની વચ્ચે ઓકે સમતુલન જાળવીને સંસદની પણ સુપ્રીમેસી રાખી છે અને જ્યુડિશિયલ સુપ્રીમેસી પણ ભારતમાં રાખેલી છે, એટલે કે એક હાથ ઉપર સુપ્રીમ કોર્ટ હું કહેવાય
કોઈ પણ ઓકે પાર્લામેન્ટ દ્વારા બનાવેલા કાયદાને ગેરબંધારણીય જાહેર કરી શકે છે અને બીજી બાજુ પાર્લામેન્ટ એ બંધારણમાં કોઈ પણ રીતે પોતાની મુજબ અમુક લિમિટેશનમાં બંધારણીય સુધારા પણ કરી શકે છે. એટલે કે બંને પોતપોતાના ક્ષેત્રમાં ઓકે સર્વોચ્ચ છે કે કોઈ પણ એક સર્વોચ્ચ નથી. હવે સાતમી ફીચર જોઈએ કે ઇન્ટિગ્રેટેડ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી, કે ભાઈ એકીકૃત અને સ્વતંત્રતા ન્યાય પ્રણાલી ભારતમાં જોવા મળે છે. એકીકૃત અને સ્વતંત્ર ન્યાય પ્રણાલીની ફીચર્સ શું છે તો એ જોઈએ કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં જ્યુડિશિયલ સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ એન્ડ એકીક ઓકે ઇન્ડિપેન્ડન્ટ છે. તો કઈ રીતે કે ભાઈ ઇન્ટિગ્રેટેડ કઈ રીતે કે પહેલાં શું કેન્દ્ર લેવલે શું આવે સુપ્રીમ કોર્ટ, પછી રાજ્ય લેવલે હાઈકોર્ટ, ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, પછી તાબાની અદાલત કે જિલ્લા અદાલતો, પછી નીચેની તાબાની અદાલતો. આ રીતે આખું સિસ્ટમ જોવા મળે છે. અને કે જે બંને ઓકે આપણી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ છે બંને લો ફોલો ઓકે ચેક કરી શકે, સેન્ટ્રલ લો અને સ્ટેટ લો બંને ચેક કરી શકે, જ્યારે યુએસએમાં માત્ર ફેડરલ લો જ ઓકે ચેક થાય છે. સ્ટેટ માટે આખું સ્ટેટ જ્યુડિશિયરી અલગ હોય છે. ખ્યાલ આવી ગયો ઇન્ડિયાની જ્યુડિશિયરી સિસ્ટમમાં અને યુએસએની જ્યુડિશિયરી સિસ્ટમમાં શું ફરક છે. ઇન્ડિયાની જ્યુડિશિયરી સિસ્ટમમાં ઓકે જ્યુડિશિયરી એક સાથે સેન્ટ્રલ લો પણ ચેક કરી શકે અને સ્ટેટ લો પણ ચેક કરી શકે, જ્યારે યુએસએમાં બંને માટે અલગ અલગ કોર્ટ હોય. ફેડરલ કોર્ટ એ ફેડરલ લો જોવે, સ્ટેટ કોર્ટ એ સ્ટેટ લો જોવે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ જે છે એ ફેડરલ કોર્ટ છે, એટલે કે હાઇએસ્ટ કોર્ટ ઓફ અપીલ છે, ગેરેન્ટર ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ છે, એટલે કે મૂળભૂત અધિકારોના ગેરંટી કરતા છે, અને સિટીઝન ગાર્ડિયન ઓફ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણના રક્ષણ કરતા પણ છે. આ સુપ્રીમ કોર્ટની મહત્ત્વતા બતાવેલી છે. ત્યારબાદ કોન્સ્ટિટ્યુશનની વેરિયસ પ્રોવિઝનમાં સુપ્રીમ કોર્ટને કે ન્યાયતંત્રની ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વતંત્ર બનાવે છે, કે ન્યાયતંત્રની કામગીરીમાં કોઈ પણ હસ્તક્ષેપ ના થઈ શકે, તે પોતાની રીતે સ્વતંત્ર નિર્ણય લઈ શકે એવી પણ ભારતના બંધારણમાં જોગવાઈ છે. કઈ કઈ જોગવાઈ છે એ મેન્સ માટે કે પ્રિલિમ માટે યાદ રાખજો. કઈ કઈ? પહેલી જોગવાઈ કે સિક્યુરિટી ઓફ ટેન્યોર ઓફ જજીસ, કે જે પણ જજોની નિમણૂક થાય છે એની મુદત ફિક્સ રાખવામાં આવે છે. ત્યારબાદ ફિક્સ સર્વિસ કન્ડિશન ફોર જજીસ, કે જજોની કાર્ય કરવાની જે શરતો હોય કાર્યક્ષેત્રની શરતો એ પણ ફિક્સ રાખવામાં આવે છે, એમાં પાછળથી બદલી શકાતી નથી. ત્યારબાદ ત્રીજી જોગવાઈ છે ઓલ એક્સપેન્સીસ ઓફ સુપ્રીમ કોર્ટ ચાર્જ બેઝ ઓન કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, કે ભાઈ સુપ્રીમ કોર્ટનો જેટલો પણ ખર્ચો થાય એ ભારતની સંચિત નિધિ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી ઉઘરાવવામાં આવે છે. ત્યારબાદ જોગવાઈ છે ચોથી, પ્રોહિબિશન ઓન ડિસ્કશન ઓફ કન્ડક્ટ ઓફ જજ ઇન લેજિસ્લેટર, પરંતુ કે સંસદમાં જજોની વર્તણૂક વચ્ચે કોઈ પણ ચર્ચા કરી શકાતી નથી, એટલે કે જજો કોઈ પણ રીતે પોતાની ફ્રીડમથી ડિસિઝન લઈ શકે છે, બરાબર. ત્યારબાદ જોગવાઈ છે પાંચમી, બેન ઓન પ્રેક્ટિસ આફ્ટર રિટાયરમેન્ટ, કે જજો રિટાયર થયા પછી કોઈ પણ પ્રકારની સેવા કરી શકાતા નથી અને નિષ્પક્ષ રીતે પોતે ન્યાય આપી શકે. છઠ્ઠી જોગવાઈ છે પાવર ટુ પનિશ ઓફ ઇટ્સ કન્ટેમ્પ્ટ વેસ્ટેડ ઇન સુપ્રીમ કોર્ટ, કે ભાઈ સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટ પોતાના શું કહેવાય આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ આર્ટિકલ 129 અંતર્ગત લગાવી શકે છે. ત્યારબાદ સેપરેશન ઓફ જ્યુડિશિયરી ફ્રોમ એક્ઝિક્યુટિવ, આર્ટિકલ 50 અનુચ્છેદ 50 અંતર્ગત ન્યાયતંત્રને કારોબારથી અલગ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. તો આ બધી જોગવાઈ છે, છથી સાત જોગવાઈ, જે બતાવે છે કે ભારતમાં ન્યાયતંત્ર એ સ્વતંત્ર રીતે કાર્ય કરનારી છે. તો આ ફીચર્સ હતું ઇન્ટિગ્રેટેડ ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી વિશે. હવે આઠમું ફીચર્સ જોઈએ આપણે, જે છે ફંડામેન્ટલ રાઇટ્સ, કે મૂળભૂત અધિકારો. ભારતના નાગરિકોને બંધારણ વતી ભાગ 3માં મૂળભૂત અધિકારો આપેલા છે. કેટલા મૂળભૂત અધિકારો છે તો કે 6, સમાનતાનો અધિકાર જે આર્ટિકલ 14-18માં છે, સ્વતંત્રતાનો અધિકાર 19-22માં છે, શોષણ વિરુદ્ધનો અધિકાર 23-24 અનુચ્છેદમાં, ધર્મ સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 25-28માં, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર 29-30માં, ત્યારબાદ રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રિમેડી એટલે બંધારણીય ઇલાજનો અધિકાર અનુચ્છેદ 32માં. તો આ પ્રકારના 6 અધિકાર છે. મૂળ બંધારણના અધિકારમાં 7 મૂળભૂત અધિકારો હતા, એમાં મિલકતનો અધિકાર એ બંધારણીય અધિકાર હટાવીને અનુચ્છેદ 300A ઉમેરીને સામાન્ય અધિકાર બનાવવામાં આવ્યો. ખ્યાલ આવી ગયો, એટલે કે મૂળભૂત અધિકારમાંથી એને બંધારણીય અધિકાર બનાવવામાં આવેલો. હવે ત્યારબાદ વાત કરીએ કે ફંડામેન્ટલ રાઇટ્સ એ પોલિટિકલ ડિપ્લોમેસી એટલે કે રાજનૈતિક લોકશાહીની વિભાવનાને સાર્થક કરે છે. ત્યારબાદ આ જે છે મૂળભૂત અધિકારોનો ફાયદો શું થાય તો તે ટિરેની ઓફ એક્ઝિક્યુટિવ એન્ડ આર્બિટરી લો ઓફ લેજિસ્લેટિવથી બચાવે છે, એટલે કે ભાઈ કારોબારીની જુલમીથી અને લેજિસ્લેટર એટલે કે ધારાસભાથી કોઈ પણ શું કે અવ્યવહારુ કાયદાઓ ના બને તેનાથી રક્ષણ પણ આપે છે. અને આ જસ્ટિસિએબલ ઇન નેચર છે. આપણે મૂળભૂત અધિકારોના ભંગ બદલ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકીએ છીએ. આપણે સુપ્રીમ કોર્ટમાં ડાયરેક્ટ જઈ શકીએ છીએ તો સુપ્રીમ કોર્ટ આપણા મૂળભૂત અધિકારોના રક્ષણ માટે 5 પ્રકારની રીટ
દાખલ કરી શકે છે, જેવી કે હેબિયસ કોર્પસ એટલે કે બંદી પ્રત્યક્ષીકરણ, મેન્ડામેસ એટલે કે પરમાદેશ, પ્રોહિબિશન એટલે કે પ્રતિબંધ, સર્ટિયોરરી ઉત્પ્રેષણ અને ક્વો વોરંટો એટલે કે અધિકાર પૃચ્છા. આ પ્રકારની દરેકે દરેક રીટ છે આપણે આગળના લેક્ચર્સમાં આપણે શીખીશું. ત્યારબાદ આવે છે કે ફંડામેન્ટલ રાઇટ્સ છે ને એ અબ્સોલ્યુટ નથી, એ અમુક રિઝનેબલ રિસ્ટ્રિક્શન એટલે કે અમુક નિયંત્રણને આધીન છે. એટલે કે દરેકે દરેક નાગરિકને મૂળભૂત અધિકારો તો મળે તો છે, પરંતુ અમુક વ્યાજબી નિયંત્રણ હેઠળ. ત્યારબાદ આવે છે કે જે હું કહેવાય સેક્રોનેટ અને કર્ટલ રિપીલ છે એ પાર્લામેન્ટ થ્રુ કર્સોલ એમેન્ડમેન્ટ એક્ટ કરે છે. ટૂંકમાં બંધારણમાં સુધારો કરી શકાય છે સંસદ દ્વારા, પરંતુ મૂળભૂત અધિકારોમાં પણ એમાં સુધારો કરી શકાય છે. અને જ્યારે જ્યારે નેશનલ ઇમરજન્સી લાગવાની હોય, રાષ્ટ્રીય કટોકટી, ત્યારે આર્ટિકલ 20 અને 21ના બંધારણીય અધિકારો સિવાયના તમામ મૂળભૂત અધિકારો છીનવી પણ શકાય છે. તો આ થયા બંધારણની જે વિશિષ્ટ લાક્ષણિકતા છે એમાંની 8મી લાક્ષણિકતા મૂળભૂત અધિકારો વિશે. હવે જે બંધારણનું 9મું લક્ષણ છે ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, તો આ આપણું વિશિષ્ટ લક્ષણ એટલા માટે છે કે એક રાજ્ય અને કલ્યાણકારી રાજ્યની ભૂમિકા નિભાવવા માટે પોતાના નાગરિકો માટે શું શું સુવિધા પૂરી પાડી શકે એની જોગવાઈ કરવામાં આવી છે. આથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા આ DPSPને એક બંધારણનું નોવેલ ફીચર એટલે કે ઉમદા લક્ષણ તરીકે ઓળખવામાં આવેલું છે. ત્યારબાદ આ ઓકે પાર્ટ 4 એટલે કે ભાગ 4માં એને વિભાજિત કરવામાં આવેલા છે. એના 3 ભાગ વિભાજિત કરી શકાય, સોશિયાલિસ્ટિક એટલે સમાજવાદી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ત્યારબાદ ગાંધીવાદી અને ત્યારબાદ ઉદારવાદી એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ. હવે આ DPSP જે છે એ હું કહેવાય આપણે મેં વાત કરી કે ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત અધિકારો એ કયા પ્રકારની લોકશાહીને પ્રતિનિધિત્વ કરે છે, તો પોલિટિકલ ડેમોક્રેસી એટલે કે રાજનૈતિક લોકશાહી. જ્યારે DPSP એ કયા પ્રકારની લોકશાહી, તો સોશિયલ એન્ડ ઇકોનોમિક ડેમોક્રેસી એટલે કે સામાજિક અને આર્થિક લોકશાહીની વિભાવનાને સાર્થક કરે છે. પછી આજે મેં આગળ વાત કરી કે રાજ્યને કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે હું કે વિભાવના પૂરી પાડે છે, અને પરંતુ આ ફંડામેન્ટલ રાઇટ્સની જેમ એ નોન જસ્ટિસિએબલ છે. ફંડામેન્ટલ રાઇટ્સના ભંગ બદલ આપણે ડાયરેક્ટ કોર્ટમાં જઈ શકાય છે, પરંતુ આ નોન જસ્ટિસિએબલ છે એટલે કે એના ભંગ બદલ આપણે કોર્ટમાં જઈ શકાતા નથી. પરંતુ ઓકે કોર્ટ રાજ્યને અમુક વાર ગાઈડન્સ પણ આપી શકે છે, અને કોન્સ્ટિટ્યુશન ઇટ સેલ્ફ ડિક્લેર ઓકે એટલે કે બંધારણમાં એવો ઉલ્લેખ કરેલો છે કે આ રાજ્યનીતિના માર્ગદર્શક છે એ કોઈપણ દેશના શાસન ચલાવવા માટે ફંડામેન્ટલ છે એટલે કે જરૂરી છે. એટલે કે સ્ટેટને આ પ્રિન્સિપલ કાયદા બનાવવાની પ્રક્રિયા દરમિયાન આ પ્રિન્સિપલનો અમલ થાય એવી હું કે જોગવાઈ કરવી પડશે. આથી એ ઇમ્પોઝ જે છે ઓબ્લિગેશન એ સ્ટેટ ઓથોરિટીને ડાયરેક્ટ ફરજિયાત નથી પડતું, પરંતુ રિયલ ફોર્સ બિહાઇન્ડ ધેમ ઇઝ પોલિટિકલ નોટ પબ્લિક ઓપિનિયન. એટલે કે આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અમલમાં લાવવા કે નહીં એનો રિયલ ફોર્સ એટલે કે વાસ્તવિક બળ શું છે પબ્લિક ઓપિનિયન એટલે કે લોકમત નથી પરંતુ પોલિટિકલ વન છે. એટલે કે જો રાજનૈતિક ઈચ્છા હું કે હોય શક્તિ હોય તો જ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અમલમાં લાવી શકાય, એટલે કે રાજનૈતિક ઈચ્છા શક્તિ વગર DPSPને અમલમાં લાવવા મુશ્કેલ છે. ત્યારબાદ મિનર્વા મિલ્સ કેસ 1980માં સુપ્રીમ કોર્ટે એવું કીધું. હવે પ્રશ્ન થાય કે મૂળભૂત અધિકારો કે મહત્ત્વના કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મહત્ત્વના, તો બંને મહત્ત્વના છે. એટલે કે મિનર્વા મિલ્સ કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ DPSPનું જે બેલેન્સ હું કે જળવાવું જોઈએ, બંને વચ્ચે સંતુલન જવું જોઈએ, કોઈ પણ એકને પ્રતિનિધિત્વ આપણે કરવું ન જોઈએ. એટલે સંસદે પણ કાયદા બનાવવા માટે ફંડામેન્ટલ રાઇટ્સ અને DPSPનું બેલેન્સ જળવાય એવી રીતે કાયદા બનાવવા પડે. હવે 10મી લાક્ષણિકતા વાત કરીએ તો ફંડામેન્ટલ ડ્યુટીઝ મૂળભૂત ફરજો. ભારતના બંધારણમાં નાગરિકોને મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે, પરંતુ મૂળભૂત ફરજો મૂળ બંધારણમાં આપવામાં આવી નહોતી. આ મૂળભૂત ફરજો પાછળથી બંધારણમાં ઉમેરાઈ, તો ક્યારે ઉમેરાઈ કે જ્યારે નેશનલ ઇમરજન્સી લાગુ પડી હતી, ઇન્ટરનલ ઇમરજન્સી 1975-77માં, ત્યારે 42માં બંધારણીય સુધારા 1976માં દ્વારા સ્વર્ણિમ સિંહ કમિટીની ભલામણથી આ મૂળભૂત ફરજો નો સમાવેશ થયો, બરોબર છે. ત્યારબાદ 86માં બંધારણીય સુધારા 2002 દ્વારા વધુ એક ફંડામેન્ટલ ડ્યુટીઝનો સમાવેશ થયો. એટલે કે ટોટલ અત્યારે ભાગ 4A માં કે જેમાં બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ થાય છે એમાં એક જ આર્ટિકલ છે ભાગ 4A માં,
આર્ટિકલ 51 એ એમાં અત્યારે કેટલી ફંડામેન્ટલ ડ્યુટીઝ છે તો 11 11 ફંડામેન્ટલ ડ્યુટીઝ છે જેમાં તમે આપણે એવું કે જીસીઆરટી કે એનસીઆરટીની સિલેબસમાં આગળ મૂળભૂત ફરજો તરીકે 11 મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવે છે. એ કેવા કે બંધારણનું શું કે રિસ્પેક્ટ કરીશું, નેશનલ ફ્લેગનું રિસ્પેક્ટ કરીશું, રાષ્ટ્રગાનનું રિસ્પેક્ટ કરીશું, આપણે કે દેશની સાર્વભૌમતાનું રક્ષણ કરીશું, એકતા અખંડિતતાનું જળવાય એનું રક્ષણ કરીશું, ત્યારબાદ બંધુત્વની ભાવના તમામ લોકોમાં પ્રસરે એ માટેના કાર્ય કરીશું, પછી આપણા જે અમૂલ્ય વારસો છે એ અમૂલ્ય વારસાના જતન રક્ષણ માટેના કાર્યો કરીશું. તો આ ફંડામેન્ટલ ડ્યુટીઝ છે એ નાગરિકોને યાદ અપાવે છે કે અધિકારોનો શું કહેવાય મોજ માણવાની સાથે સાથે આપણે ફરજો પણ નિભાવવી જોઈએ. અને આપણે જે ડીપીએસપીની જેમ આ પણ નોન જસ્ટિસિએબલ છે, એટલે કે મૂળભૂત ફરજોનું તમે પાલન ના કરો તો તમને આ વિરુદ્ધ કોઈ ન્યાયિક કાર્યવાહી કરી શકાય નહીં, કે કોઈ મૂળભૂત ફરજો ન પાલન કરે તો એના કોઈ કોર્ટમાં પણ આપણે ન જઈ શકાય. 11મી લાક્ષણિકતા છે બંધારણની સેક્યુલર સ્ટેટ. સેક્યુલર સ્ટેટ એટલે શું? બિન સાંપ્રદાયિક રાજ્ય, એટલે કે ધર્મનિરપેક્ષ રાજ્ય. તો ધર્મનિરપેક્ષતાની વ્યાખ્યા શું આપી શકાય? તેમાં બે ડેફિનેશન આપી શકાય, એક ઇન્ડિયન સાઇડની ડેફિનેશન અને એક વેસ્ટર્ન સાઇડની ડેફિનેશન. એમાં જે બિન સાંપ્રદાયિકતા એટલે શું? કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના મતે કે કોઈ પણ દેશને એટલે કોઈ પણ રાજ્યને પોતાનો કોઈ ધર્મ હોય નહીં, એના માટે દરેકે દરેક ધર્મ સમાન, એટલે કે દરેક રાજ્યને કોઈ પણ પોતાનું ઓફિશિયલ રિલિજન હશે નહીં. અને કોન્સ્ટિટ્યુશનમાં આપણા ઇન્ડિયામાં કેવા કયા કેરેક્ટર છે કે જે ભારતના બંધારણને બિન સાંપ્રદાયિક પુરવાર કરે છે? તો એના જે 6 કેરેક્ટર છે કયા કયા, કે ભાઈ સેક્યુલર આપણે 42માં બંધારણીય સુધારા 1946માં દ્વારા આમુખમાં બિન સાંપ્રદાયિકતા શબ્દ ઉમેરવામાં આવ્યો હતો, સેક્યુલર શબ્દ એડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રિએમ્બલ એટલે કે આમુખમાં લોકોની માન્યતા, વિશ્વાસ અને કે પૂજાની કહેવાય સ્વતંત્રતા આપવામાં આવેલી છે, આમુખમાં એવી જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ આર્ટિકલ 14 અંતર્ગત ઇક્વાલિટી બિફોર લો એટલે કાયદા સમક્ષ સમાનતા અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એટલે કે સૌને સમાન કાયદાનું રક્ષણ, આ બે પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે, એટલે કે દરેકે દરેક વ્યક્તિ પોતાના ધર્મની હું કે રક્ષણ કરી શકે અને કાયદો ઇક્વલ ગણી શકે. ત્યારબાદ આર્ટિકલ 15 અંતર્ગત કે કોઈ પણ ભારતના નાગરિકને ધર્મના આધારે કોઈ પણ જાહેર સ્થળો ઉપર ભેદભાવ કરવામાં આવશે નહીં. એવી જ રીતે આર્ટિકલ 16ના આધારે જાહેર નોકરીમાં સમાનતા એટલે કે એમાં ધર્મના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં, એટલે કે ભારતમાં દરેકે દરેક રાજ્યમાં દરેકે દરેક ધર્મને સમાન પ્રતિનિધિત્વ આપવામાં આવે. ત્યારબાદ આર્ટિકલ 25માં કોઈ પણ વ્યક્તિને પોતાની ઈચ્છા મુજબ ધર્મ પાળવાની અને એનો હું કે પ્રચાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. ત્યારબાદ આર્ટિકલ 26માં અનુચ્છેદ 26માં કોઈ પણ વ્યક્તિને પોતાના હું કહેવાય ધર્મના રખેવાળ માટે મેનેજ રિલિજિયસ બાબતોને અફેર કરવા માટે પોતાની અધિકાર આપવામાં આવેલા છે. અને આર્ટિકલ 27 અંતર્ગત એવું કહે છે કે કોઈ પણ પર્સનને ધર્મના કોઈ પણ કરવેરા હું કે ભરવા બદલ કોઈ પણ ફરજ પાડી શકાશે નહીં, અને કોઈ પણ ધર્મ પોતાના વિકાસ માટે કરવેરા ઉઘરાવી પણ શકશે પણ ભરવા માટે ફરજ પાડી શકાશે નહીં. આ આર્ટિકલ 27માં જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ આર્ટિકલ 28માં કોઈ પણ રાજ્ય ધર્મના નામે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં હોય તેમાં ફરજિયાત માણસની હાજરી અનિવાર્ય કરી શકશે નહીં, આ અનુચ્છેદ 28માં જોગવાઈ કરવામાં આવી છે. અને અનુચ્છેદ 29 અંતર્ગત કોઈ પણ વ્યક્તિને એ લઘુમતીનો હોય કે બહુમતીનો હોય, એ લઘુમતીનો કે બહુમતી વ્યક્તિને પોતાની અલગ લેંગ્વેજ, ભાષા, સ્ક્રિપ્ટ, લિપિ, કલ્ચર અને સંસ્કૃતિ એના રક્ષણ માટેના અધિકાર પૂરવા પાડવામાં આપે છે. કયા કયા? આર્ટિકલ 29 અંતર્ગત આ પ્રિલિમમાં પણ પૂછાઈ શકે, ભાષા, લિપિ અને સંસ્કૃતિના રક્ષણ માટેના અધિકાર આપવામાં આવેલા છે. ત્યારબાદ 30માં આ માઇનોરિટી માટે છે, આ કોઈ પણ લઘુમતી અને બહુમતી આર્ટિકલ 29 બંનેને લાગુ પડે, જ્યારે આર્ટિકલ 30 માત્ર લઘુમતીને લાગુ પડે, કે કોઈ પણ માઇનોરિટીઝ હોય એને પોતાના એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અધિકાર અને એને પસંદગી કરવાનો અધિકાર આપવામાં આવેલો છે. ત્યારબાદ આપણે બંધારણમાં આર્ટિકલ 44 કે 44માં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે એકલ દીવાની સંહિતા, એકલ નાગરિક સંહિતાની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. તો આટલા બધા લક્ષણ છે એનાથી સાબિત થાય છે કે ભારત દેશનું બંધારણ એ સેક્યુલર છે, એટલે કે ભારત એક સેક્યુલર નેશન છે, એટલે કે બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે, ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. પરંતુ ભારતની આ સેક્યુલરિઝમનો કોન્સેપ્ટ એ વેસ્ટર્ન કોન્સેપ્ટ કરતાં અલગ છે. વેસ્ટર્ન કોન્સેપ્ટમાં શું કહેવામાં આવે છે કે વેસ્ટર્ન કોન્સેપ્ટમાં કોઈ પણ એનો એક રિલિજન, ચર્ચ અને સ્ટેટ, પોલિટિક્સ એક બંને અલગ અલગ રીતે વિભાજિત કરવામાં આવતા નથી. પોલિટિક્સ અને
સ્ટેટનો રિલિજન બંને સમાન હોય છે, વિભાજિત કરવામાં આવતા નથી. આપણે જ્યારે કોઈ પણ દેશને પોતાનું સ્પેસિફિક રિલિજન નથી, એના માટે દરેકે દરેક સોસાયટીના રિલિજન સમાન હોય છે. એટલે કે આ જે વેસ્ટર્ન કોન્સેપ્ટ છે એ નેગેટિવ કોન્સેપ્ટ ધરાવે છે, જ્યારે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે એ પોઝિટિવ કોન્સેપ્ટ સેક્યુલરિઝમનો ધરાવે છે, કે તે દરેકે દરેક ધર્મના લોકોને સમાન અધિકારો આપે છે. હવે વાત કરીએ કે કોન્સ્ટિટ્યુશનમાં જે કોમ્યુનલ રિપ્રેઝેન્ટેશન હતી, આપણા ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું એની પહેલાં બ્રિટિશ સરનું શાસન હતું, એમાં કોમ્યુનલ એવોર્ડ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ 1909 અને 1919માં મોન્ટેગ્યુ થેમ્સ પર સુધારા, મોરલે મિન્ટો સુધારામાં અલગ અલગ મતદાર મંડળ પણ આપવાનું હતું. કોમ્યુનલ રિપ્રેઝન્ટેશનની જે જોગવાઈ હતી એ આપણા બંધારણમાં અમલમાં આવ્યો ત્યારે દૂર કરવામાં આવી. એટલે હવે આપણે ધર્મના આધારે અલગ મતદાર મંડળની જોગવાઈ કરતા નથી, આપણે માત્ર ટેમ્પરરી રિઝર્વેશન સીટ કોને આપીએ છીએ? લોકસભા અને રાજ્યસભામાં શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબને. ધર્મના આધારે સીટની જે અલગ અલગ વહેંચણી થતી હતી પહેલાં એ હવે બંધ થઈ ગઈ છે. તો આ પણ દર્શાવે છે કે ભારત દેશનું બંધારણ એ ધર્મ નિરપેક્ષ છે. હવે વાત કરીએ નવા ફીચર્સની, કે જે છે યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝીસ, એટલે કે સાર્વત્રિક વયસ્ક મતાધિકાર, કે ભારતમાં 18 વર્ષથી ઉંમરના કોઈ પણ લોકો એ કોઈ પણ બીજાના ભેદભાવ વગર પોતાની મત આપી શકે છે કોઈ પણ પ્રકારની ચૂંટણીમાં. તો ભારતમાં જે વયસ્ક મતાધિકાર આપેલું છે કે લોકસભાની ચૂંટણીમાં પણ લાગુ પડે છે અને રાજ્યની વિધાનસભામાં પણ લાગુ પડે છે. એટલે કે 18 વર્ષની ઉપરના કોઈ પણ જાતિ, વંશ, ધર્મ, ઓકે લિંગ, ઓકે શિક્ષણ, સંપત્તિ એવા કોઈ પણ ભેદભાવ લાગુ પડતો નથી. આ ઉપરાંત 61મા બંધારણીય સુધારા 1989 દ્વારા પહેલાં ઓકે મત આપવાની ઉંમર મિનિમમ 21 વર્ષ હતી, જે ઘટાડીને હવે 18 વર્ષ કરવામાં આવેલી છે. ખ્યાલ આવી ગયો. અને જ્યાં યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ એટલે સાર્વત્રિક વયસ્ક મતાધિકાર છે, એ લોકશાહીનું એક પ્રકારનું આગવું લક્ષણ છે, કે જેમાં આટલા વિશાળ કન્ટ્રીમાં વિવિધ પ્રકારના ધર્મના લોકો હોય છે, કોઈ આટલી બધી અસમાનતા હોવા છતાં પણ દરેકે દરેક લોકો ડેમોક્રેસીમાં બ્રોડ બેઝથી ભાગ લઈ શકે, એવી રીતે પોતાનું સન્માન જળવાઈ શકે અને એક સમાનતાનો સિદ્ધાંત લાગુ પડી શકે એવું આપણે એક નવી આશા આપેલી છે. દરેકે દરેક લોકોને ઇક્વલ રાઇટ્સ આપેલા છે મતાધિકારમાં. હવે વાત કરીએ સિંગલ સિટીઝનશીપ, તો ભારતમાં સિંગલ સિટીઝનશીપની જોગવાઈ છે, એટલે કે એકલ નાગરિકતાની. કેન્દ્ર અને રાજ્ય બંને માટે એકલ નાગરિકતા હોય છે, રાજ્યની અલગ નાગરિકતા અને કેન્દ્રની અલગ નાગરિકતા એવું યુએસએની જેવું આપણામાં નથી. એટલે એકલ નાગરિકતા જે છે કે જેમાં ડ્યુઅલ પોલિટી કે જે આપણે ફેડરલ છે ને, મેં વાત કરી કે આપણું ઇન્ડિયન સિસ્ટમ એ ક્વાસી ફેડરલ સિસ્ટમ છે, તો ડ્યુઅલ પોલિટી આપણા છે સેન્ટર અને સ્ટેટ, પરંતુ ઓનલી સિટીઝનશીપ તો કેવી છે, સિંગલ જ છે, કેન્દ્ર અને રાજ્યની અલગ અલગ છે, યુએસએની જેવું નથી. અને આપણે જે એવું કહેવાય જે છે, પરંતુ એ અધિકારો તો રાજ્ય અને કેન્દ્રના બંનેના મેળવે છે, કે કોઈ પણ એક નેશનલ ગવર્મેન્ટનું કન્ફેર થાય અને અનધર એક સ્ટેટ ગવર્મેન્ટનું થાય, એટલે કે બંને શું કહેવાય રાઇટ આપણને મેળવે છે એક જ નાગરિકતા હેઠળ. આપણે કેન્દ્રના પણ અધિકારો ભોગવી શકીએ છીએ અને રાજ્યના પણ ભોગવી શકીએ છીએ. અને બીજું એવું જોગવાય છે કે કોઈ પણ, ચલો રાજ્ય પણ અલગ અલગ હોય, ધારો કે આપણે અત્યારે ગુજરાતના રહેવાસી છીએ અને એક આપણે મહારાષ્ટ્રમાં જઈએ, તો પણ જેટલા નાગરિકતાના અધિકાર આપણને ગુજરાતમાં રહેવાથી મળે છે એટલા નાગરિકતાના અધિકાર આપણે બીજા રાજ્યમાં જઈએ તો પણ આપણને ભોગવવા મળે છે. એટલે આપણે કોઈ પણ શું કહેવાય રાજ્યમાં જન્મ્યા હોય એનાથી કોઈ ફરક પડતો નથી. આપણે ભારત દેશના કોઈ પણ રાજ્યમાં જઈએ આપણને તમામ રાજ્યમાં સમાન કે નાગરિકતાના અધિકાર મળે છે, બરાબર. કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન સિંગલ સિટીઝનશીપ તો છે અને યુનિફોર્મ રાઇટ છે, મેં કીધું દરેકે દરેકના શું કહેવાય રાજ્યમાં સમાન અધિકાર મળે છે. છતાં પણ આજના સમયમાં ઘણા શું કહેવાય એવા બનાવો બને છે કે જે આપણા ભારત દેશની વિવિધતાને અખંડિત શું કે નથી રાખતા, કે જેવા કે કોમ્યુનલ રાઇટ્સ, સામુદાયિક હિંસાઓ, ક્લાસ કોમ્પ્લેક્સ એટલે વર્ગ વચ્ચેના શું કે ભેદભાવો, ત્યારબાદ કાસ્ટ વોર, જાતિ યુદ્ધ, ત્યારબાદ લિંગ્વિસ્ટિક ક્લેશ, એક ભાષાકીય સમુદાય વચ્ચે જે બધા સંઘર્ષો ઉદ્ભવે છે, તો આ બધી જે ઘટનાઓ છે કે જે કે બંધારણના ઘડવાયાઓએ એવું વિચાર્યું હતું કે ભારતને એક યુનાઇટેડ એન્ડ ઇન્ટિગ્રેટેડ બનાવશું, પણ એ અત્યારે જે એની વિભાવના કલ્પના કરી હતી એને અત્યારે જોખમ પહોંચાડે છે. એટલે કે આપણે જે સિંગલ સિટીઝનશીપનો જે ફાયદો મળવો જોઈએ એટલો બધો હજી મળ્યો નથી. હવે વાત કરીએ 14મા ફીચર્સની, જે છે ઇન્ડિપેન્ડન્ટ બોડી. કે આપણા બંધારણમાં જે મહત્ત્વની સરકારના 3 અંગો તો છે, ધારાસભા એટલે કે લેજિસ્લેટિવ, કારોબારી એટલે કે એડમિનિસ્ટ્રેટિવ અને ન્યાયતંત્ર એટલે કે જ્યુડિશિયરી. આ 3 અંગો સિવાય પણ
એવી સ્વતંત્રતા બંધારણીય સંસ્થાઓ એટલે કે કોન્સ્ટિટ્યુશનલ બોડીની જોગવાઈ કરવામાં આવેલી છે કે જે પોતપોતાના વિસ્તારમાં એટલે કે પોતપોતાના કાર્યક્ષેત્રમાં હું કે વ્યવસ્થિત અમલ કરી શકે. તો આ વાત થઈ સેન્ટ્રલ અને સ્ટેટની. મેં તમને કીધું ત્રણ અંગો તો છે, તો બીજી કઈ કઈ છે? તો ઇલેક્શન કમિશન. તો ઇલેક્શન કમિશન આખા કે દેશમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય એના માટે ઇલેક્શન કોનું કોનું હોઈ શકે? તો પાર્લામેન્ટનું હોઈ શકે, સંસદનું, સ્ટેટ વિધાનસભા, ત્યારબાદ પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટ. આ તમામનું ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય એનું દખેવાર રાખે છે. ત્યારબાદ કેગ એટલે કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, એ સેન્ટર અને સ્ટેટ એટલે કે કેન્દ્ર અને રાજ્યનો એકાઉન્ટ સંભાળે છે અને પબ્લિક પર્સ એટલે કે જાહેર નિધિનો રક્ષક છે અને ગવર્મેન્ટના એક્સપેન્ડિચરને હું કહેવાય પબ્લિકના વેલફેરમાં થાય એવી રીતે પ્રાયોરિટી ગોઠવે છે. ત્યારબાદ યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, એ ઓલ ઇન્ડિયા સર્વિસ એટલે કે આઈએએસ આઈપીએસ આઈએફએસની જાહેર સેવકોની ભરતીનું કામ કરે છે. અને પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિને ડિસિપ્લિનરી મેટર એટલે કે વહીવટી બાબતો ઉપર સલાહ પણ આપવાનું કામ કરે છે. એવી જ રીતે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન એટલે કે આપણું જીપીએસસી જેવી અલગ અલગ રાજ્યની પબ્લિક સર્વિસ કમિશન, એ પણ ઓકે રાજ્યના ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓની ભરતી કરે છે. અને ગવર્નર એટલે કે રાજ્યપાલને ડિસિપ્લિનરી મેટર ઉપર શિસ્ત બધા બાબતો ઉપર સલાહ આપવાનું કાર્ય કરે છે. તો આવી રીતે કોન્સ્ટિટ્યુશને આ બધા બંધારણની અલગ અલગ બોડી છે એ પોતાની સ્વતંત્ર અને નિષ્પક્ષ કાર્ય કરી શકે એના માટે અમુક રક્ષણની પણ જોગવાઈ કરી છે. જેવી રીતે આપણે ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે એના માટે રક્ષણની જોગવાઈ હતી, તેવી જ જોગવાઈ આ અલગ અલગ બંધારણીય જોગવાઈ બંધારણીય સંસ્થાઓ માટે કરી છે. કેવી કેવી જોગવાઈ? તો છે કે સિક્યુરિટી ઓફ ટેન્યર એટલે કે જે પણ એના પદાધિકારીઓ છે એની કાર્ય મુદતમાં હું કે ફિક્સેશન, ત્યારબાદ ફિક્સ સર્વિસ કન્ડિશન એટલે કે એની કાર્યક્ષેત્રની શરતોમાં ફિક્સ, પછી કે એનું પદ આવ્યા પછી એની શરતોમાં બદલાવ કરી શકાય નહીં. ત્યારબાદ એક્સપેન્સીસ બિંગ ચાર્જ ઓન કોન્સોલિડેટેડ ફંડ ઓમિરિયા કે જેટલું પણ આ બંધારણીય સંસ્થાનો ખર્ચો થાય તેનો ખર્ચ ભારતની સંચિત નિધિમાંથી વસૂલવામાં આવશે. તો આ થઈ 14મી લાક્ષણિકતાની જોગવાઈ. હવે આપણે 15મી લાક્ષણિકતા વાંચીએ કે ઇમરજન્સી પ્રોવિઝન કે ભારતના બંધારણમાં કટોકટીની જોગવાઈઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. તો કઈ રીતે કટોકટીની જોગવાઈ? તો ભારતના બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટી જોગવાઈ છે કે કેવો કોઈ ઇમરજન્સી કન્ડિશન આવી ગઈ બરોબર છે એમાં પ્રેસિડેન્ટ એ કટોકટી ડિક્લેર કરી શકે. તો કઈ રીતે હોય કે રેશનાલિટી બોય ઇન્કોર્પોરેશન પ્રોવિઝન કે સેફગાર્ડ કે ભાઈ ભારતનું જે સાર્વભૌમ હોય એ ખતરામાં હોય, એની ડેમોક્રેસી ખતરામાં હોય, ઇન્ટિગ્રિટી યુનિટી ખતરામાં હોય, તે માટે થ્રી ટાઈપ્સ ઓફ ઇમરજન્સીની બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. કઈ કઈ? તો નેશનલ ઇમરજન્સી, રાષ્ટ્રીય કટોકટી જે યુદ્ધ, એક્સટર્નલ એગ્રેશન બાહ્ય બળ અને આર્મ રિબેલિયન સશસ્ત્ર બળવાની સ્થિતિમાં રાષ્ટ્રીય કટોકટી લાગુ પાડી શકાય એ અનુચ્છેદ 352 હેઠળ. ત્યારબાદ બીજી કટોકટી છે સ્ટેટ ઇમરજન્સી એટલે કે પ્રેસિડેન્ટ રૂલ એટલે કે રાષ્ટ્રપતિ શાસન અથવા તો બંધારણીય કટોકટી. આ કટોકટી ક્યારે લાગુ પડે? કે જ્યારે રાજ્યમાં બંધારણીય પ્રણાલી મુજબ શાસન વ્યવસ્થા ખોરવાય જાય કે બંધારણીય પ્રણાલી મુજબ શાસન ના ચાલે ત્યારે, અથવા તો ત્યારે 356 અંતર્ગત, અથવા તો કેન્દ્રની માર્ગદર્શન મુજબ રાજ્ય કામ ના કરે એટલે કે બંધારણીય જોગવાઈનો ભંગ કરે, કેન્દ્રની માર્ગદર્શનનો ફોલો ન કરે, તો 365 અંતર્ગત પ્રેસિડેન્ટ રૂલ એટલે કે રાષ્ટ્રપતિ શાસન અથવા તો બંધારણીય કટોકટી લાગુ પાડી શકાય છે. ત્યારબાદ આવે છે ફાઇનાન્શિયલ ઇમરજન્સી એટલે કે નાણાકીય કટોકટી કે ભાઈ જ્યારે ભારતની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઓફ ક્રેડિટ જોખમ અવસ્થામાં હોય, નાણાકીય સ્થિરતા જોખમય અવસ્થામાં હોય ત્યારે અનુચ્છેદ 360 અંતર્ગત નાણાકીય કટોકટી લાગુ પાડી શકાય છે, જે અત્યાર સુધી લાગવા પાડવામાં આવી નથી. અને જ્યારે કટોકટી હોય ને ત્યારે કેન્દ્ર સરકાર ખૂબ જ શક્તિશાળી બની જાય છે અને તે રાજ્યના તમામ કાયદાકીય અધિકારો અને વહીવટી અધિકારો ઉપર પોતાનું વર્ચસ્વ જમાવે છે. એટલે કે આ કટોકટી સિસ્ટમ એવી છે કે અચાનક દેશને ફેડરલ સ્ટ્રક્ચરમાંથી યુનિટરી સ્ટ્રક્ચરમાં ઓકે ફેરવી નાખે છે કોઈ પણ પ્રકારનો બંધારણીય સુધારાઓ કર્યા વગર. તો આ બંધારણનું એક યુનિક લક્ષણ છે કે પોલિટિકલ સિસ્ટમનો કે કોઈ પણ બંધારણીય સુધારા કર્યા વગર એક જ ઝટકામાં ઇમરજન્સી દ્વારા ફેડરલ સ્ટ્રક્ચરમાંથી યુનિટરી સિસ્ટમમાં આખું ગવર્મેન્ટ સ્ટેન્ડ ચેન્જ થઈ જાય છે. ત્યારબાદ નવી લાક્ષણિકતા વિશે વાત કરી કે થ્રી ટાયર ગવર્મેન્ટ એટલે કે બંધારણમાં ત્રણ સ્તરીય સરકારની જોગવાઈ કરવામાં આવેલી છે. જેમ કે કેન્દ્ર અને રાજ્ય ડ્યુઅલ ગવર્મેન્ટ તો બધા
દેશોમાં જોવા મળે છે, વિશ્વના બધા દેશોમાં જોવા મળે છે, પણ આખા વિશ્વમાં માત્ર ભારત એક જ દેશ એવો છે કે એમાં ત્રીજું સ્તરીય ગવર્મેન્ટ જોવા મળે છે, કે જે પંચાયતના સ્વરૂપમાં જોવા મળે છે. અને આ પંચાયતનું સ્વરૂપ ત્રીજું સ્તર ક્યારે લાગુ પાડવામાં આવેલું, જે મૂળ બંધારણમાં નહોતું, તો 73 અને 74માં બંધારણની સુધારા 1992માં એક નવો ઓકે ભાગ ઉમેરવામાં આવ્યો અને થર્ડ ટાયર ગવર્મેન્ટનું ઉમેરવામાં આવેલું, કે જે બીજા કોઈ પણ દેશમાં છે નહીં. એમાં જે 73મો બંધારણીય સુધારો છે એને ભારતના બંધારણમાં પંચાયત એટલે કે રૂરલ લોકલ ગવર્મેન્ટની જોગવાઈ કરવામાં આવેલી છે. એમાં નવો ભાગ એના માટે ઉમેરેલો છે કે ભાગ 9 અને નવું અનુસૂચિ એટલે કે 11મી અનુસૂચિનો સમાવેશ કરવામાં આવ્યો. એવી રીતે 74મા બંધારણીય સુધારા દ્વારા ભાગ 9 એ ઉમેરવામાં આવેલો છે અને અનુસૂચિ 12મી ઉમેરવામાં આવેલી છે. તો આ થઈ થ્રી ટાયર ગવર્મેન્ટ, કે ભારતમાં ત્રિસ્તરીય સરકાર પ્રણાલી છે. ત્યારબાદ વાત કરીએ કે 17મું કોઓપરેટિવ સોસાયટી, કે સહકારી કે સોસાયટી પણ ભારતના બંધારણની યુનિક લાક્ષણિકતા છે. કેમ કે આ ભારતના બંધારણમાં જે પહેલાં સહકારી સોસાયટીની જોગવાઈ નહોતી, પરંતુ 97મા બંધારણીય સુધારા દ્વારા 2011માં સહકારી સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવી. તેના આધારે બંધારણમાં 3 રીતે ફેરફાર થયા. કયા કયા? તો પહેલાં તો એક આર્ટિકલ 19માં ત્રીજો સ્વતંત્રતા, આર્ટિકલ 19C, એમાં જે સંગઠન બનાવવાની સ્વતંત્રતા હતી એની સાથે સાથે કોઓપરેટિવ સોસાયટી બનાવવાની સ્વતંત્રતા પણ ફંડામેન્ટલ રાઇટ એટલે કે મૂળભૂત અધિકાર અંતર્ગત આપવામાં આવી. ત્યારબાદ DPSPમાં આર્ટિકલ 43B અંતર્ગત સહકારી મંડળીને પ્રોત્સાહન આપવાનું રાજ્યને ઓકે ફરજિયાત કરવામાં આવેલું. ત્યારબાદ ભાગ 9B ઉમેરવામાં આવેલો કોઓપરેટિવ સોસાયટી માટેનો સ્પેસિફિક, જેમાં અનુચ્છેદ 243ZH થી 243ZT નું પ્રોવિઝન કરવામાં આવેલું છે. તો આ સહકારી સોસાયટી શા માટે મહત્ત્વનું છે? તો લોકોને ડેમોક્રેટિક, પ્રોફેશનલ, એટોનોમસ એટલે કે સ્વાયત્તતા અને ઇકોનોમિકલ સાઉન્ડ ઓકે મેનરમાં કન્ટ્રીના ફંક્શનને સરળતાથી પ્રોવાઈડ કરવામાં આવે છે કોઓપરેટિવ સોસાયટીથી. અને આનાથી પાર્લામેન્ટ એટલે કે સંસદને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એટલે કે એકથી વધુ રાજ્યોને ભેગા મળીને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી બને એના માટે નિયમન કરવાની પણ ઓકે સત્તા આપવામાં આવેલી છે. અને આના જ આધારે તાજેતરમાં સહકારિતા મંત્રાલય એટલે કોઓપરેટિવ મિનિસ્ટ્રી એટલે કે મિનિસ્ટ્રી ઓફ કોઓપરેટિવ એનું પણ શરૂઆત કરવામાં આવેલું છે. અને જે એવી જ રીતે જે તે રાજ્યની વિધાનસભાને તે રાજ્યની અંદરની જે કોઓપરેટિવ સોસાયટી આવે એના નિયમન કરવાની અને એના માટેના કાયદા બનાવવાની જોગવાઈ કરવામાં આવેલી છે. તો આ થયું આપણે જે બંધારણના 17 લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો. હવે આવનારા લેક્ચરમાં જે બંધારણની જે અલગ અલગ લાક્ષણિકતાઓ છે એની સામે ઘણા ક્રિટિસિઝમ પણ કરવામાં આવેલા છે, તો એની આપણે માહિતી મેળવીશું. તો અમારે આ વિડીયોનું લેક્ચર કેવો લાગે છે એના આપના યુટ્યુબ કોમેન્ટમાં સજેશન લખો, અને અમારું આ લક્ષ્મીકાંત પોલિટીની સિરીઝ ખૂબ જ સારી લાગતી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી આપની આસપાસ જેટલા પણ લાઇબ્રેરીમાં કે ઘરની આસપાસ જેટલા પણ તૈયારી કરતા UPSC GPSC તેને આ માહિતી શેર કરો, કે જેથી એ લક્ષ્મીકાંતને સરળ અને સારી ભાષામાં સમજી શકે અને આ પોલિટીનો ફાયદો ઉઠાવીને આરામથી આવનારી પરીક્ષામાં સફળતા મેળવી શકે. તો અમારો ઉદ્દેશ્ય ઇન્ફ્રા કેરિયર એકેડમીનો એ જ છે કે ગુજરાતના તમામ લોકોને ગુજરાતીમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની બુક્સ તમામે તમામ ભણાવી જોઈએ અને એકદમ ફ્રીમાં અને એફોર્ડેબલ વેમાં અને સારી રીતે કન્ટેન્ટમાં. તમારી ભણાવવાની સ્ટાઇલ કેવી લાગે છે તો એ બાબતે આપના અભિપ્રાય આપો, અને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર અને અમારી ગૂગલ પ્લે સ્ટોરની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરો, કે જેમાં તમે ફ્રી સ્ટડી મટીરિયલ આ બધા લેક્ચરની PDF મેળવી શકશો. તો આ સાથે અમને ઓકે પ્રોત્સાહન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આપના માટે આવનારા નવા નવા વિડીયો બનાવી શકીએ. તો ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.